ત્યાં જોનાર લોકોની આંખો ચાર થઈ ગઈ અને અમુક અમુક ટીકા કરવા વાળા માણસો કહેતા હતા કે જો આ ભારતમાંથી આવ્યા ધર્મ પરિષદની અંદર આવ્યા અહીંયા સૂટેડ બુટેડ માણસો બેઠા છે અને હાથમાં લાકડી ધારણ કરી અને ભગવા કપડાં પહેરેલો એક ત્રીસ વર્ષનો જવાનીઓ મોકલી દીધો એની ભાષામાં વાત કરતા હતા પણ એ વખતે ભારત દેશને જાદુ તોણાનો દેશ માનતા હતા એ વખતે ભારતને સાપોલિયાનો દેશ માનતા હતા એવા માણસોએ કીધું કે મોટી મોટી વાતો કરવાવાળો દેશ વેદ અને ઉપનિષદની વાતો કરવાવાળો દેશ અને હાથમાં લાકડી ધારી એક ત્રીસ વર્ષના ભગવા કપડાં પહેરેલા જવાનિયાને મોકલી દીધો અને સડાપ 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 ડગલા માંડતા માંડતા સ્ટેજ ઉપર જાય અને સાત હજાર માણસોને કાંઈ કે એની પહેલાં મારે તમને એ કહેવું છે કે એ સમય જે ઘટના ઘટી હતી આજથી એકસો ત્રીસ વર્ષ પહેલાં નરેન્દ્રનાથ દત્ત નામના ભગવાધારી માણસે સ્ટેજ ઉપર ડગલા માંડ્યા એની પહેલાં અનેક બુદ્ધિશાળી માણસોએ સ્ટેજ ઉપર આવીને પોતાના દેશના ધર્મ વિશેની વાતો કરી હતી સુટેડ બુટેડ માણસોએ પોતાના દેશના ધર્મ વિશેની વાતો કરી હતી સડાપ 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 ડગલા માંડતા માંડતા આવી અને કોઈ ભૂહરી લટાળો કેહરી સિંહ જેમ નજર કરે ને એમ આખા હોલમાં ચારે દિશાએ નજર કરી મનમાં મનમાં લોકો વિચારતા હતા કે આ ભારત દેશમાંથી આવેલા ભગવા કપડાં ધારણ કરેલા આ ત્રીસ વર્ષના નાનકડા યુવાન છોકરાને શું ખબર પડશે પણ ચારે બાજુ નજર કરી અને પહેલાં પાંચ શબ્દો સ્વામી વિવેકાનંદના મોઢામાંથી નીકળ્યા ને એ પાંચ શબ્દો જ ભારત દેશના સંસ્કાર સંસ્કૃતિ ભારત દેશના ધર્મનો પરિચય કરાવી દીધો અને સાત હજાર માણસો એક સાથે ઊભા થઈ અને તાળીઓનો ગડગડાટ કરવા માંડ્યા સ્વામી વિવેકાનંદજીના મોઢામાંથી નીકળેલા પાંચ શબ્દો સૌથી પહેલાં એ હતા કે સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા આ પાંચ શબ્દો સાંભળતાની સાથે દુનિયાના માણસોને એમ થયું કે બીજા દેશમાંથી આવેલો અજાણ્યો માણસ બીજા દેશના માણસોને સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ કઈ રીતે કહી શકે પણ એમને શું ખબર કે આ તો ભારત દેશના સંસ્કાર હતા એમને શું ખબર કે ભારત દેશની સંસ્કૃતિ હતી અરે હજારો વર્ષની સનાતન ધર્મની પરંપરા હતી હજારો વર્ષની સનાતન ધર્મની સભ્યતા હતી કારણ કે આપના વેદો અને ઉપનિષદો પણ એમ કે છે કે અયમ નિજઃઃ પરોવેદી ગણનામ લઘુચેત સામ ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ આખી દુનિયા મારું કુટુંબ છે આખી વસુધા છે એ મારું કુટુંબ છે એવું કેનાર આપણા મહાપનિષદની અંદર અધ્યાય ચારની અંદર એકોતેરના શ્લોકની અંદર કહેવામાં આવ્યું છે કે વસુધૈવ કુટુંબકમ આખી દુનિયા આખી દુનિયા એ મારું કુટુંબ છે દોસ્તો હજારો વર્ષો પહેલાં ઋગ્વેદની અંદર પણ કહેવામાં આવ્યું છે આઠ હજાર વર્ષ પહેલાં ઋગ્વેદની અંદર ઋષિ એમ કહ્યું છે કે એકમ સદહ વિપ્રહ બહુદા વદંતી એનો મતલબ છે યુનિવર્સલ એક્સેપ્ટન્સ સર્વનો સ્વીકાર બધાનો સ્વીકાર કરવાનો અને યુનિવર્સલ એક્સેપ્ટન્સ આપણા દેશના ધર્મની અંદર હોવાથી ભારતના હિન્દુ સનાતન ધર્મની અંદર હોવાથી ચાર હજાર કરતાં વધુ ધર્મોએ શરણાગતિ સ્વીકારી છે હિન્દુ સનાતન ધર્મની પાસે